અરે અફસોસ અફસોસ, જ્યારે પોકરણ ગઢથી હાલતો થયો ત્યારે મહારાજ અજમલે મને કહેલ કે પંડિતજી દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ન જશો, પણ શું કરું, જેવા સગુણા બેન ના લેખ ચાલતે રાજની દહેલી જાઓ. કોણ છે હાજર? અરે હાજર છે. તમારા મહારાજ ને કહો કે પંડિતજી આવ્યા છે તે મળવાની રજા માંગે છે. અરે બહુ સારું પંડિતજી. અરે મહારાજા. અરે હા વીરા પ્રધાન. એક પંડિતજી આવ્યા છે તે મળવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, એ પંડિતજી ને પૂછી દો કે રાજના છે કે કોઈ રખડતા ભટકતા? જો રાજના હોય તો માન સહિત અંદર આવવા દો, અને કોઈ રખડતા ભટકતા હોય તો સપ્તિક શ્રી કાપી રવાના કરી દો. જય મહારાજ ની આજ્ઞા. અરે પંડિતજી. હા પ્રધાન. તમે રાજના છો કે રખડતા ભટકતા? અરે રાજના. તો વધારો અંદર. અરે મહારાજ ને જય માતાજી. મહારાજ. અરે જય માતાજી. પંડિતજી કહો, આપ ક્યાંથી આવો છો અને આ સુધી આવવાનું કારણ? હા મહારાજ, હું પોકરણગઢ થી આવું છું અને પોકરણગઢ ના રાજા અજમલ તેમની પુત્રી સગુણા તેમનો રૂપિયો અને શ્રીફળ લઈને આવું છું. શું બોલી રહ્યા છો પંડિતજી? જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા સીધા હું. હા મહારાજ, પરંતુ અહીંથી પાછું જવાનું કારણ? અરે હા પંડિતજી, પાછું જવાનું કારણ એ જ કે પોકરણગઢ ના રાજા અજમલ સાથે મારે 20-20 વર્ષતા વેર છે. એટલું જ નહીં પરંતુ 22-22 વર્ષતા અબોલા છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા સીધા હું. હા મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો મહારાજા અજમલ ને એમ થશે કે પટિયારો અમારે થી ડરી ગયા. અરે વીરા પ્રધાન. હા મહારાજ. આ પંડિતજી ની વાત કેવી પણ સત્ય છે, માટે રાજમાંથી બેટા પ્રતાપ ને બોલાવો. બહુ સારું. આજે પ્રધાન બોલાવે પ્રતાપ. અરે પ્રધાનજી, અત્યારે રાજનંદર બોલાવવાનું કારણ? અરે તમને તમારા પિતાશ્રી. અરે પ્રણામ પિતાશ્રી. અત્યારે રાજદરબાર ની અંદર બોલાવવાનું કારણ? અરે હા બેટા પ્રતાપ, અત્યારે રાજ ની અંદર બોલાવવાનું કારણ એ જ કે એક પંડિતજી આવ્યા છે. હા પિતાશ્રી. એ પંડિતજી ક્યાંથી આવે છે અને શું કામે આવે છે? અરે હા બેટા પ્રતાપ, એ પંડિતજી પોકરણગઢ થી આવે છે. પોકરણગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગુણા નો રૂપિયો અને શ્રીફળ લઈને આવે છે. હા પિતાશ્રી, આપ તમે આ શું બોલી રહ્યા છો? પોકરણગઢ ના રાજા અજમલ સાથે આપણે 20-20 વર્ષથી વેર છે, એટલું નહીં પણ 22-22 વર્ષથી અમારા છે. માત્ર નાણે હું કદાપી નહીં સ્વીકારું. અરે નહીં નહીં બેટા પ્રતાપ, જો આપણે શ્રીફળ નહીં સ્વીકારવી તો પોકરણગઢ ના રાજા અજમલ ને એમ થશે પટિયારો નમાલા છે. જરૂર કરો પિતાશ્રી, હમણાં જ મારું સૈન્ય લઈ પોકરણગઢ ઉપર ચડાઈ કરવા જાઉં છું. પોકરણગઢ ના રાજા અજમલ નું થાય તો પટિયારો નમાલા છે. એ સાચા બેટા પ્રતાપ, અને મારી આજ્ઞા નું પાલન કર. તો જય પિતાશ્રી ની આજ્ઞા.
હે સોનેરી નાળી રે ઝીલો પરતા પરાય સોનેરી નાળી રે ઝીલો રે હે પંડિત જી લાવે તને ઝીલો પરતા પરાય પંડિત જી લાવે તને મહારાજ ને કહો કે શ્રીફળ ની વિધિ પૂર્ણ થઈ ગઈ માટે દક્ષિણ આપો એટલે હું રવાના થઈ ગયો. અરે મહારાજા, શ્રીફળ વિધિ પૂર્ણ થઈ માટે ગોરદેવ જવાની વિચાર માંગે છે. અરે વીરા પ્રધાન, પંડિતજી ને કહો સાતમ સાત સારા એવા મુહૂર્ત જોઈએ આપો. હે મહારાજ, અરે પંડિતજી, હા પ્રધાન, સારામાં સારા મુહૂર્ત જોઈએ આપો. તમારે કરવાનું હોય ને રાજમાં ગોર નથી તમને દેવાની દક્ષિણા દેવાની જ હોય ને. ના આવીને પાછા કહો તમે આટો આવે ત્યારે દેવું તો કોઈ વાંધો નહીં. Thank you.
પાંદે હે યો મંદે પાંદે આયા રે હે આયા રાજ ને દરબાર આયા એકરણ ગગ નહી રાજ રોકે હે યો મંદે પાંદે આયા રે જતા પહેલા તમને કીધું તું કે દેશ જજો પ્રદેશ જજો પણ એક પિંગલગઢ ન જતા છતાં પણ તમે પિંગલગઢ ગયા. હા મહારાજ, હું દેશ ફર્યો પરદેશ ફર્યો. જ્યાં સારું રાજ્ય હોય ત્યાં સારા રાજવી ન હોય, અને જ્યાં સારા રાજવી હોય ત્યાં સારું રાજ્ય ન હોય. માટે પિંગલગઢ મને રાજ્ય ગમ્યું, રાજવી પણ સારા છે. માટે શ્રીફળ હું ત્યાં સ્વીકારવાને આવ્યો. મહારાજ મને માફ કરી દો. અરે ભલે પંડિતજી, જેવા સગુણાના લેખ તો કહો કે જાનનું શું મુહૂર્ત છે. હા મહારાજ, ઘડિયા લગ્ન નું મુહૂર્ત છે, પૂનમ ને સોમવાર, માટે ઉતાવળ રાખવાની. અરે પ્રધાનજી, પંડિતજી ને કહો કે ગંગોત્રી લખી આપે. ગંગોત્રી લખી આપો. હે કેસર સાતે મારે લખવી ગંગોત્રી, મોકલો હો મોકલો હો કાઈ ઢોળો મારું રાજા ગણપતિ રાજાને નો તારા. હે અજમલ દેહ રે સગુણા બેન નારી વારે વર જુમા વેલા તમે આવો. હે આવો જો હો આવો હો જો હો કાય પુણ્ય મને સોમવારે ગણપતિ દાદા વેલા આવો. મોકલો હો મોકલો હો પાય સોટી લારૂ રાજા સામુદા મહાદાને નો તારા. અજમલ કહે રે સગુણા બેન નારીવારે વર જુમા વેલા તમે આવો. હે આવો જો હો આવો હો જો હો કાય પુણ્ય મને સોમવારે વર જુમા વેલા તમે આવો. હે સર સાતી મારે લખવી કાપો તારી, હે સર સાતી મારે લખવી કાપો તારી.
અરે બધાન જી કંકોત્રી લખાઈ ગઈ મંડપ રોપી દીવા હે માંડવાડે કાઈ સોના ના તમારે રૂપા કેરી વળીયો માંડવાડે કાઈ કોના કોન હોઈ રે બેની નો માંડપ રોપીયો માંડવાડે કાઈ પિતા યજમાન હોઈ રે બેની નો માંડપ રોપીયો માંડવાડે કાઈ સોના તમારે રૂપા કેરી વળીયો માંડવાડે કાઈ કોના કોણ હોઈ રે બેની નો માંડપ રોપીયો માંડવાડે કાઈ માતા મીનળ દેહ હોઈ રે બેની નો માંડપ રોપીયો માંડવાડે કાઈ રહો વરદાન હોઈ રે બેની નો માંડપ રોપીયો માંડવાડે કાઈ સોના ના તમારે રૂપા તેરી વળી રૂપા તેરી વળી અરે બરદાનજી મંડપ રોપાઈ ગયો ગણેશ સ્થાપના કરી દે ઓ ગણેશ સર ઉડાડા ને મોટી સુજાડા ઓ ગણેશ સર ઉડાડા ને મોટી સુજાડા ઓ 33 કરોડ દેવતા જીવાડે આવા ઓ હરખા સે બોવાળો ના માન રે મારા ગણેશ સર ઉડાડા સર ગુરાળા ને મોટી સુજાળા 33 કરોડ દેતા જાપલીએ આવ્યા ઓર ખાસે ઢોલીડા ના માન રે મારા ગણ સર ગુરાળા ગણ સર ગુરાળા ને મોટી સુજાળા મોટી સુજાળા અરે દાદી કંકોત્રી લખાઈ ગઈ છે મંડપ રોપાઈ ગયા ગણેશ સ્થાપના થઈ ચૂકી છે હવે ઉતારાની વ્યવસ્થા કરી રાખો જાન તો મને આવતી જશે એટલે હા 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 હા